નમસ્કાર, જય હિન્દ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસીની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસની નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મળી જશે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ આજનું એનાલિસિસ અને જૂના બધા એનાલિસિસ તમે આપણી એપ્લિકેશનમાં પણ જોઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફ્રી છે. આજે આપણે બેઝિકલી ડિસ્કસ કરવાના છીએ 27 અને 29 જુલાઈ અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એને હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું. એમાં પહેલાં પહેલી જે ન્યૂઝ છે એ છે ફેડરલ સ્ટ્રક્ચરને લઈને, બેઝિકલી ગવર્નર અને પાવર્સ ઓફ ગવર્નર ને લઈને કેરેલા સ્ટેટનો કેસ છે, જે સુપ્રીમ કોર્ટ જેની ઉપર હિયરિંગ શરૂ કરેલી છે. બેઝિકલી હતું શું તો, કેરેલા સ્ટેટમાં ગવર્મેન્ટ દ્વારા, કેરેલા ગવર્મેન્ટ દ્વારા લોકોના ભલા માટે સોશિયલ વેલફેર સ્કીમમાં પબ્લિક માટે ઘણા બધા અગત્યના બિલ લઈને આવવામાં આવેલા હતા. જે બિલ એની સદનમાં તપાસ થઈ ગયા હતા, પણ ગવર્નર પાસે ગયા હતા સાઇન થવા માટે. જ્યાં સુધી ગવર્નર એમાં સાઇન ના કરે ત્યાં સુધી એ બિલ હોય, એક્ટ ના બને, અને એ રાજ્યમાં જે લોકો હોય એને બેનિફિટ ના મળે. જ્યારે કેરેલા ગવર્મેન્ટ ગવર્નર ઉપર પ્રેશર વધી ગયું ત્યારે એને રેફર કર્યા પ્રેસિડેન્ટને રેફર કરીએ કે મોસ્ટ ઓફલી કેસમાં કયા બિલને રેફર કરવું પડે એવો કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા હોતો નથી, પણ એવા કોઈ અગત્યના બિલ હોય જે કોન્સ્ટિટ્યુશનલ રિલેટેડ હોય, બંધારણને વ્યાખ્યા કંઈક ને કંઈક આવતી હોય, તો એવા બિલ ગવર્નર હોય એ પ્રેસિડેન્ટને રેફર કરી દેતા હોઈએ છે. તો એને પ્રેસિડેન્ટને રેફર કરી અને પ્રેસિડેન્ટે પણ એમાંથી અમુક બિલને પાસ કરી, અમુક બિલને પાસ નથી કર્યા. સંખ્યા અગત્યની નથી. બેઝિકલી આ જે આખે આખા બિલ હતા જે કેરેલા લોકોના બેનિફિટમાં હતા, કેરેલા સ્ટેટ ગવર્મેન્ટ ઈચ્છતી હતી કે આ પાસ થાય પણ ના થયા, તો અહીંયા બેઝિકલી જે પાવર ઓફ ગવર્નર છે પોતાની પાસે કેટલો સમય બિલ રાખીએ કે એના પાવર, પ્લસ પ્રેસિડેન્ટ પાસે કેટલા પાવર છે, અને આની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કારણ કે પ્રેસિડેન્ટ જે બિલને અસેન્ટ આપે પોતાની સાઇન કરે, તો એ કોના કહેવા ઉપર કરશે, તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઇન્કલુડિંગ પ્રાઇમ મિનિસ્ટર ના કહેવા અનુસાર જે બિલ હશે એને શું કરશે, એને અસેન આપશે. તો બેઝિકલી અહીંયા કેરેલા સ્ટેટ ગવર્મેન્ટનું શું કહેવું છે કે ભાઈ આ બિલ પાસ થવામાં વાર લાગી, એટલે જેટલો સમય આ બિલ પડી આ રહ્યા એટલો સમય લોકોને જે બેનિફિટ આપવાનો હતો આપી નથી શકાયો, જેનો મૂળ રાઇટ હતો, બેઝિક રાઇટ અહીંયા ડિસ્કસ કરેલી છે. તો એને લઈને ફાઇનલી સુપ્રીમ કોર્ટે આ વસ્તુ એક્સેપ્ટ કરી હતી, ફેડરલ સ્ટ્રક્ચરની અંદર આવશે શેડ્યુલ 7, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઓર બેઝિકલી પાવર ઓફ ગવર્નર એન્ડ પ્રેસિડેન્ટ. હવે આની ઉપર સુપ્રીમ કોર્ટ શું જજમેન્ટ આપે છે એનું જજમેન્ટ આપણા માટે અગત્યનું રહેશે. તો આખી આખો ઇન્સિડન્સ યાદ રાખજો, જે શરૂઆતી ફેઝમાં શું કન્ડિશન હતી કે કેરેલા ગવર્મેન્ટ દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા હતા એ ગવર્નરે પોતાના પાસે રાખી મૂક્યા, બાદમાં જ્યારે એને પ્રેસિડેન્ટને રેફર કર્યા, પ્રેસિડેન્ટે એમાંથી અમુક બિલને પાસ કર્યા, અમુકને ના કર્યા, અને આના લાભથી જે કેરેલા પબ્લિક છે એ વંચિત રહી ગઈ, અને આને ચેલેન્જ કરવામાં આવ્યું છે. બેઝિકલી અહીંયા જે ગવર્નરના પાવર છે એમાંથી કેટલા પાવર એવા છે જે એબ્સોલ્યુટ પાવર છે, અને ખાસ કરીને ડિસ્ક્રિશનરી પાવર છે એની અંદર લિમિટેશન આવશે. મોસ્ટ એમ્પી ટોપિક છે. આના રિલેટેડ ઓલરેડી હું લેક્ચર તમને ઇન્ડિયન પોલિટી સિરીઝમાં આપી ચૂક્યો છું, પાર્ટ 5 એન્ડ પાર્ટ 6, પાવર ઓફ પ્રેસિડેન્ટ એન્ડ પાવર ઓફ ગવર્નર. તો તમે જો ના ઇન્ફોર્મેશન જોઈ હોય તો એ ખાસ જોઈ લેજો, એટલે બધા ડાઉટ એમાંથી ક્લિયર થઈ જશે. આગળ વધીએ ન્યૂઝ ઉપર. તો હાલમાં અહોમ ડાયનેસ્ટીના જે ચારિયો ડીઓ મેદાન છે, બરાબર મેદાન છે, તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આ પાછળની સાઈડથી પાડેલો પિક્ચર છે, આગળની સાઈડ જોવો તો આગળની સાઈડ અહીંયા આવીને બેઝિકલી એક આ સ્ટ્રક્ચર છે જેની અંદર અહોમ ડાયનેસ્ટીના જે અગત્યના લોકો હોય એની કબ્ર હોય છે. તો 40 આ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ઇન્ક્લુડ કરી દીધી, 43rd સાઇટ છે. તમારે બધી યાદ રાખવાની છે સ્ટેટ વાઇઝ, અને આની અંદર નેચરલ, કલ્ચરલ અને મિક્સ એ 3 ટાઈપની સાઇડ હોય છે. 43 સાઇડ બધી યાદ રાખવાની છે સ્ટેટ વાઇઝ. લાસ્ટલી કઈ એડ થઈ છે ખાસ યાદ રાખવાનું છે. અને બેઝિકલી આ કયા ટોપિકની અંદર કવર થશે, તો જીએસ પેપર 1 આર્ટ એન્ડ કલ્ચરની અંદર કવર થશે. સિમિલારિટી યાદ રાખવાની છે આની અંદર, મતલબ એટલી ઇન્ફોર્મેશન તૈયાર કરી લેશો તો પણ ફિલ્મ્સ માટે ઇનફ છે.
આની કમ્પેરિઝન કરવામાં આવેલી છે જે ઇજિપ્તમાં પિરામિડ છે એની સાથે, ઇજિપ્તના પિરામિડ છે એની સાથે સિમિલર ટાઈપ છે. ત્યાં સ્ટ્રક્ચર મોટું છે, અહીંયા એટલું મોટું સ્ટ્રક્ચર નથી હોતું પણ અગત્યનું છે, અને 700 વર્ષ જૂનું છે અને ઇજિપ્તના પિરામિડ 600 વર્ષ બેઝ હશે, તો ઘણું જૂનું છે અને એની એક મહત્વ છે. તો એના આધારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 43 ઇન્ડિયન સાઇટ તરીકે એડ થઈ ગયું છે. તમારા માટે એક ટોપિક વધી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ટોપિક છે જીએસ પેપર 2 આઈઆર માટે. બે પોલિસી છે, ઇન્ડિયાસ એક્ટ ઇસ્ટ પોલિસી એન્ડ ઇન્ડિયાસ લુક ઇસ્ટ પોલિસી. ઇન્ડિયાસ લુક ઇસ્ટ પોલિસી હતું, એને અપગ્રેડ વર્ઝન હતું 2014 એક્ટ ઇસ્ટ પોલિસી, જેની અંદર બેઝિકલી જે આસિયાન છે, તો એસોસિએશન ઓફ સાઉથ એશિયન નેશન છે એની સાથેના કોઓપરેશન એન્ડ ઇન્ડો પેસેફિક વિઝન, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર આપણા જયશંકરજીએ એનું મહત્વ સમજાવતા કીધું છે કે એની સાથે આપણું જેટલું સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એન્ડ અધર ડિફેન્સ એન્ડ ઓલ જેટલું આપણું કોઓપરેશન વધશે એટલું આપણને વધારે બેનિફિટ મળશે. આસિયાન કન્ટ્રી વાળો ટોપિક મોસ્ટ એમ્પી છે ફોર ઇન્ડિયન આઈઆર ટોપિકની અંદર. આપણું ધીરે ધીરે કોઓપરેશન વધતું જાય છે, એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ, ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ, ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ એઝ અ પાર્ટનરશિપ. હાલાકી આપણે એમાં વધારે ફોકસ પહેલેથી હતું, એવું નથી કે 2014 બાદ થઈ ગયું, પહેલેથી હતું, પણ જે લુકિસ પોલિસી હતું એમાં કંઈક લિમિટેશન હતી ને એમાં કોઈ પર્ટિક્યુલરલી જે સ્ટ્રેટેજિક કોઓપરેશન હતું એ જ હતું, એને આપણે વધારો કર્યો એક્ટિસ પોલિસીની અંદર. બેઝિકલી આપણે જે ઈસ્ટ તરફ આપણો ઝુકાવ વધારી દીધો, વેસ્ટ સાઇડથી, વેસ્ટમાં પહેલાં આપણો ઝુકાવ વધારે હતો એને આપણે ઈસ્ટ તરફ ઝુકાવી દીધું, અને આસિયાન જે કન્ટ્રી છે એની સાથે કોઓપરેશન વધારવાનું આપણે બેઝિકલી ટાર્ગેટ લીધું. તો અહીંયા વાત થઈ ગઈ, આ જે હતી એ હતી 27 જુલાઈ વાળું ધ હિન્દુ એનાલિસિસ. હવે વાત કરીએ 29 જુલાઈ વાળી ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલાં પેલું જે છે એ છે મનુ ભાકર, જેણે ગોલ્ડ મેડલ જીતવાના પૂરેપૂરા આસાર હતા પણ એ થઈ ના શક્યું, બરાબર, ભગવાનની જે ઈચ્છા હોઈએ, પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં. બેઝિકલી ઓલિમ્પિક ગેમની અંદર આપણને કેટલા ગોલ્ડ મેડલ મળે છે એ બેઝિકલી યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ નથી ધરાવતું. યુપીએસસી આ ટાઈપના ક્વેશ્ચન હવે પૂછવાનું ટાળી દીધું છે, પણ એની સિવાયની આપણે કોઈ પણ તમે એક્ઝામ જોતા હોવ સ્ટેટ લેવલે, અધર સેન્ટર રિક્રુટમેન્ટ, તો ત્યાં આ વસ્તુ બહુ અગત્યની હોય છે. કઈ કઈ સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ મળ્યા, કેટલા મળ્યા, આ બધી ઇન્ફોર્મેશન પૂછાતી હોય છે. હું એવું નથી કહેતો તમે ઇન્ફોર્મેશન છોડી દો, ઇન્ફોર્મેશન તૈયાર કરો, બની શકે કોઈ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય જાય તમારા માટે અગત્યનું થાય. દિલ્હીમાં ભારે વરસાદના કારણે બેઝમેન્ટની અંદર જે યુપીએસસી આસ્પિરન્ટ હતા, 3 આસ્પિરન્ટ છે, એનું મૃત્યુ થયું છે. એને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓમાં રોષ છે. બેઝિકલી આમના જે ચેરપર્સનને અન્ય લોકો છે એને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે, અને આને લઈને ગાઈડલાઇન છે તે દિલ્હી ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી હતી, એ લઈને અહીંયા ઇન્ફોર્મેશન શેર કરવામાં આવેલી છે. પણ દુઃખદ ઘટના એ છે કે સિસ્ટમની લાપરવાહી ગણો કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની લાપરવાહી ગણો, 3 આસ્પિરન્ટનું મૃત્યુ થયું છે, એ ફાઇનલ વસ્તુ છે જેને આપણે કોઈ દિવસ કમ્પન્સેટ કરી શકશું નહીં. બજેટ રજૂ થયું હતું ત્યારે ગવર્મેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે પણ ટેક્સ પેયર છે એને બહાર જવા પહેલાં એમની પાસે કમ્પલસરી જે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ હશે એવું પડે. બધા લોકોનો ભરપૂર વિરોધ થયા બાદ એની અંદર ફાઇનલી સન્ડેના દિવસે, મતલબ આમાં તોલમોલ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા, એવા લોકો કે જે ફાઇનાન્શિયલ ઇનરેગ્યુલારિટી છે ઇન ધ કેસ ઓફ ટેક્સ, ટેક્સના બાબતમાં જે ફાઇનાન્શિયલી ઇનરેગ્યુલર છે, ટેક્સ ભરતા નથી અથવા ચોરી કરે કંઈ પણ, તો એવા જેટલા ઉપર કેસ ચાલે છે એ લોકોએ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવું જરૂરી બનશે બહાર જવા માટે. એટલી બેઝિક ઇન્ફોર્મેશન એ બનશે, ડાયરેક્ટલી કોઈ ક્વેશ્ચન નહીં બને પણ ઇટ ઇઝ અ લાર્જ, કારણ કે બની શકે આની અંદર સરકાર નવા કોઈ રૂલ્સ રેગ્યુલેશન લઈને આવીને કંઈ ચેન્જીસ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સાથે જે બજેટ હતા, બજેટના ઘણા બધા પેરામીટર હતા એ તમારી સાથે ડિસ્કસ કર્યા હતા, એમાંનો એક પેરામીટર હતો એ હતો એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ. એની અંદર સરકારે બેઝિકલી 3 સ્કીમ લાવ્યા હતા, જે સ્કીમ એ, સ્કીમ બી અને સ્કીમ સી તરીકે હતી. એની અંદર પ્રાઇમરી ઇન્ફોર્મેશન જ હતી, ડિટેલ ઇન્ફોર્મેશન નથી, પણ અન્ય જે ફાઇનાન્સ સેક્રેટરી છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે બહુ જલ્દી લાગુ થશે. આની અંદર ટોટલ 100 કંપનીઓને, 500 કંપનીઓને ટોપ 500 કંપનીઓનું ટાર્ગેટ કર્યું છે.
જેમાં સ્કીમ બી છે, સ્કીમ બી એ ઓનલી ફોર મેન્યુફેક્ચરિંગ માટે છે, અને સ્કીમ એ અને સી બધા માટે છે, કોઈ પણ મતલબ એ કોઈ પણ કંપની હોય એ સ્કીમ આપશે. બેઝિકલી સ્કીમ એ છે એ એવા એમ્પ્લોયી એવા રોજગાર માટે છે જે ફર્સ્ટ ટાઈમ જેને રોજગાર મળ્યું છે એની અંદર 15,000 સુધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મળશે એમ્પ્લોયીને, મતલબ જે નવી જોબ એને જે મળી છે એઝ અ ટ્રેનિંગ એપ્રેન્ટિસ ટાઈપ, એમાં 15,000 એને 3 ભાગની અંદર સરકાર આપશે. પછી છે સ્કીમ બી, એ 2 વર્ષ માટે છે ફોર મેન્યુફેક્ચરિંગ જોબ ક્રિએશન, જેમાં જોબ આપવાવાળા અને જોબ લેવાવાળા બંનેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો લાભ મળશે. પછી છે જોબ સી, આની અંદર બેઝિકલી 4 વર્ષ સુધી જે પણ લોકો ઓલરેડી જે પ્રોવિડન્ટ ફંડ, અને બી અને સી બંને પ્રોવિડન્ટ ફંડ માટે જ છે, એની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ અ ઇન્સેન્ટિવ 4 વર્ષ સુધી અમુક સર્ટેન અમાઉન્ટ, એમાં અમાઉન્ટ નક્કી નથી કરેલું, એટલા બેનિફિટ આપશે. આનાથી જોબ ક્રિએશન થાય, મતલબ જોબ આપવાનું અને જોબ કરવાનું બંને કલ્ચર વધે એવો પ્રયાસ ગવર્મેન્ટ દ્વારા કરેલો હતો. ગવર્મેન્ટે આ વખતે જે બેરોજગારી છે એના માટે આ 3 સ્કીમો જે છે એને ફોકસ કરેલી હતી. અને તમે જો એ જૂનું એનાલિસિસ ના જોયું હોય બજેટવાળું 23 અને 24 જુલાઈવાળું, તો એ ખાસ જોઈ લેજો, એની અંદર આ બધી ઇન્ફોર્મેશન કવર છે. અને આની અંદરની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન, મતલબ સ્કીમ એની અંદર એવા લોકો આવશે જેની સેલરી 1 લાખ કરતાં ઓછી છે, એટલે તમે વિચારો મેક્સિમમ લોકોની જે ફર્સ્ટ ટાઈમ જેને જોબ મળશે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના સ્કીમ એની અંદર આવી જશે એવી આશા સાથે. મતલબ આની અંદર પાછું કેવું હોય છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે, મતલબ જો તમે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર આવો છો તો તમને મળશે, અધરવાઇઝ તમને મળતું હોતું નથી. રિઝર્વેશન ઓબીસી ક્રિમિલિયર અને મંડલ કમિશન રેકમેન્ડેશન, બેઝિકલી આની અંદર જે પૂજા ખેડકર, પૂજા ખેડકર વાળો જે આખે આખો કેસ છે, તો આની ઉપર ડિટેલ એનાલિસિસ મેં યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ કરાવેલું છે આજે જ 29 જુલાઈ. તમે એ ના જોયું હોય તો ખાસ જોઈ લો, એની અંદર તમને બધી ઇન્ફોર્મેશન ખ્યાલ આવી જશે આખે આખો ઇન્સિડન્સ છે, શું કઈ રીતે જે નોન ક્રિમિનલ છે એનો મિસયુઝ કર્યો છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ છે એનો મિસયુઝ કરીને આઈએએસ ઓફિસર બન્યા છે પૂજા ખેડકર છે. પછી ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ 27% રિઝર્વેશન ઇન્દિરા શાહની કેસ, અને બેઝિકલી જે રામનંદન પ્રસાદ કમિટી આ રેકમેન્ડેશન એના ઉપર જે કામ કરેલું, આ બધું ઓલરેડી હું પોલિટીવાલા લેક્ચર સિરીઝમાં તમને જણાવી ચૂક્યો છું. આની સિવાય ઈડબ્લ્યુએસ અને બીજા જે રિઝર્વેશન છે એ, અને એક એનાલિસિસ અહીંયા આપેલું છે કે આપણે ઓબીસી ગણીએ કે અધર રિઝર્વેશન ગ્રુપ ગણીએ, ઓબીસી એસસી એસટી, તો એક વસ્તુ બધામાં કોમન જોવા મળી છે કે રિઝર્વેશનનો લાભ એક પર્ટિક્યુલર ક્લાસ અથવા એક પર્ટિક્યુલર ફેમિલી ગ્રુપ એ નિયમિત રૂપથી લે છે. અને આના જ લગતી એનાલિસિસ ઓલરેડી હું જે પૂજા ખેડકર યુપીએસસી સ્કેમ માહિતી મેં યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ રાખી છે, તમે ના જોયું તો એ જોઈ લીધું તો એ તમને આઈડિયા આવી જશે, વધારે કહેવાની જરૂર નથી. અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. તો આ બધી ઇન્ફોર્મેશન છે એ આપણે અહીંયા જોશું. હવે સરકાર આની અંદર શું કરશે, રિઝર્વેશનમાં હવે ફાઇનલી આ ઇન્સિડન્સ બાદ સરકાર હવે આની અંદર ચેન્જ લાવશે રૂલ્સ રેગ્યુલેશનની અંદર. ઓબીસીમાં જે 8 લાખની લિમિટ છે અને બીજા બધા જે ક્રાઇટેરિયા છે એમાં પણ સુધારો કરશે, અને એ ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 27 અને 29 જુલાઈ ધોઈન્ડુ એનાલિસિસ. આની સિવાય ઘણી બધી ઇન્ફોર્મેશન છે, જેમ કે નીતિ આયોગની મિટિંગ બધા ચીફ મિનિસ્ટરવાળી અને બીજી ઘણી બધી બાબતો, તો એ બધી ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન ફરીથી એડિટોરિયલમાં આવશે ત્યારે એને ડિટેલમાં જોઈ લેશું. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરો, તમારા જે પણ મિત્રો તૈયારી કરી રહ્યો એની સાથે શેર કરો, અને રેગ્યુલર નોટિફિકેશન મેળવવા માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરો. જો જે જોઈન કરવાની બાકી હોય તો બેલ નોટિફિકેશન ઓન કરજો કે જેથી અપડેટ તમને ઇઝીલી મળી રહે. આજના માટે એટલું જ છે. નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હું તમારા સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિંદ, વંદે માતરમ.